આપણે સાતમા પાઠ ગ્રામરની અંદર સાતમા પાઠ સુધી કમ્પ્લીટ કર્યું હતું, બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સુધી. હવે જો આઠમો પાઠ, વોટ ટાઈમ ઇઝ ઇટ. વોટ એટલે શું, ટાઈમ એટલે સમય, ઇટ એટલે તે, કે કેટલો સમય થયો છે, બરાબર. તો સમય માટે પૂછવા માટે કે અત્યારે કેટલા વાગ્યા છે અથવા તો કેટલા વાગ્યા છે, આવું આપણે પૂછવું હોય તો વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, વોટ ટાઈમ ઇઝ ઇટ, એવી રીતે બોલી શકાય, બરાબર. તો સમયને આપણે અંગ્રેજીમાં 11:15, 12:15 વાગ્યા, 11:15 વાગ્યા, 11:30 થયા, 12:30 થયા, 11:15 થયા, 12:15 થયા, બરાબર. તો એવા જે શબ્દો છે, તો એવા શબ્દોને અંગ્રેજીમાં શું બોલાય એના માટે આ પાઠ આપણે જોવાનું છે. તો પહેલું જ આપણે જો કે વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, કે અત્યારે કેટલા વાગ્યા છે, બરાબર. સમય વિશે પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતે આપણે બોલી શકાય. વોટ ઇઝ ધ ટાઈમ, શું સમય થયો છે અથવા કેટલા વાગ્યા છે એના વિશે પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધ ટાઈમ, આવી રીતે બોલે. હવે જુઓ કે નીચે આપેલા ઘડિયાળનું ચિત્ર જુઓ, તમને ચિત્રમાં દેખાય છે. તો આપણે ગુજરાતીમાં આપણે જોઈએ તો આ જે ઘડિયાળ છે, ઘડિયાળને આપણે કેટલા વાગ્યા છે એવું દર્શાવ્યા, તો કેટલા વાગ્યા છે તો આપણે જોઈએ છે, 1 અને 2 વચ્ચે એક નાનો કાંટો છે અને મોટો કાંટો છે એ 6 ઉપર છે. તો આપણે 1:30 એટલે કે 1:30 વાગ્યો છે એવું કહીએ. પરંતુ અંગ્રેજીની અંદર શું બોલાય, તો 1:30, બરાબર. 1:30 1 એમાં ના બોલાય, પણ 1:30, બરાબર. હવે જો કે તમને આની આજુબાજુ 5 મિનિટ બાકી હોય ત્યાં સુધી 2:00 વંચાય, બરાબર. કે કોઈ પણ વાગવાની અંદર આટલી મિનિટ બાકી હોય તો આપણે એવી રીતે બોલી શકીએ કે 1:45 પછી 10 મિનિટ. ધારો કે 10 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો આપણે લખીશું 10 મિનિટ્સ, બરાબર. એવી રીતે થાય. પરંતુ 1:10 થઈ હોય અથવા તો 10:05 થઈ હોય તો આપણે એવી રીતે બોલી શકીએ કે 10:05, બરાબર. કે 10:05 થઈ છે. એટલે અહીં તમને જો કેટલા વાગ્યાને 5, 10, 15, 20 મિનિટ થઈ હોય તો 5 શબ્દ લખવાનો, પણ એટલા વાગવામાં એટલી મિનિટ બાકી હોય તો અહીંયા 2 શબ્દનો ઉપયોગ કરવાનો, બરાબર. પછી જુઓ કે 15 મિનિટ સુધી બાકી હોય તો 1:45 લખાય, 15 મિનિટ ઉપર થઈ ગઈ હોય તો 1:05 બોલાય, બરાબર. 1:45 બોલાય જો બાકી હોય તો 15 મિનિટ. 15 મિનિટ એની ઉપર થઈ ગયું હોય, કોઈ 5 વાગ્યા છે ને એની ઉપર 15 મિનિટ થઈ ગઈ છે, આપણે બોલાય કે 5:15, બરાબર. તો 5:15 એવી રીતે બોલી શકાય. 5 વાગ્યા અને 15 મિનિટ થઈ ગઈ તો આપણે એવી રીતે બોલી શકાય 5:15, એટલે કે 5 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. એવી રીતે જો અહીંયા લખ્યું છે 5:15 અને 1:30, બરાબર. કે 2:15 ઇઝ 1:30, બરાબર. કે 2 ક્વાર્ટર થાય, 2 ક્વાર્ટર એટલે કે 15 મિનિટનો ગેપ, કે 2 ક્વાર્ટર જો થાય ત્યારે શું થઈ જાય, 1:30, એટલે કે 1/2 કલાક. જો 15 મિનિટની ગેપ થઈ જાય એટલે 1/2 કલાક પૂરો આપણો થાય, તો એને આપણે 2 ક્વાર્ટર પાસ્ટ નહીં બોલીએ, પરંતુ 1:30 બોલીશું, બરાબર. જેમ કે અત્યારે તમને આની અંદર થોડી સમજવામાં ભૂલ પડશે, પણ જ્યારે નીચે જે સમય છે એ સમય વાંચશો ને તો તમને ઇઝીલી ખબર પડશે. તો અહીંયા આપણે જોઈએ કે ઇટ ઇઝ 12:00, જ્યારે 12 વાગ્યા હોય, એક્ઝેક્ટ 12 વાગ્યા હોય, 12 ઉપર બંને કાંટા હોય, ત્યારે આપણે શું બોલીએ છીએ કે અંગ્રેજીમાં 12:00. જો 3 વાગ્યા હોય તો 3:00, એવી રીતે 5 વાગ્યા હોય તો 5:00, 4 વાગ્યા હોય તો 4:00, 9 વાગ્યા હોય તો 9:00, બરાબર. એક્ઝેક્ટ જેટલા વાગ્યા હોય એ જ ફક્ત દર્શાવવું હોય, એને કાંઈ 5 મિનિટની વાર પણ નથી કે 5 મિનિટ થઈ પણ નથી ઉપર, ફક્ત એવું જ છે કે એટલા જે એક્ઝેક્ટ છે એટલા વાગ્યા છે. તો આપણે એવું બોલીશું કે 3:00, 7:00, 8:00 એટલા વાગ્યા હોય તો. હવે જો નીચે કે ઘડિયાળ વિશે જાણો. હવે ઘડિયાળ વિશે આપણે જાણવાનું છે કે મોટું જે ઘડિયાળ હોય એને ક્લોક કહેવાય, બરાબર. પછી છે કાંડા ઘડિયાળ. કાંડા ઘડિયાળ એટલે આપણે હાથમાં જે પહેરવાની જે ઘડિયાળ હોય કાંડામાં, તો એને આપણે રિસ્ટ વોચ કહેવાય. રિસ્ટ એટલે આમ તો કાંડું થાય અને વોચ એટલે ઘડિયાળ, બરાબર. તો જે હાથમાં પહેરવાની ઘડિયાળ છે એને રિસ્ટ વોચ કહેવાય. પછી ઘડિયાળનો ચંદો હોય, ચંદો એટલે કે ફક્ત આમ ન્યુમેરિકલ આપણે બતાવતું હોય તો એને ડાયલ કહેવાય, બરાબર. પછી જુઓ કે નાનો કાંટો.
नानो कांटो होय एने अवरेण, कारण के एक कलाक कांटो छे, कलाकनुं सूचन करतो जे कांटो छे नानो कांटो, दरेक घड़ियाळनी अंदर नानो कांटो होय ए कलाकनुं ज सूचन करे, बराबर। एटले नाना घड़ियाळनी अंदर नानो जे कांटो होय ए नाना कांटाने आपणे कलाक कांटो कहीशुं अने अंग्रेजीमां अवरेण कहीशुं, बराबर। एवी रीते मोटो कांटो, पातळो अने मोटो कांटो होय जे जे थोड़ी थोड़ी वारे खसतो होय एने आपणे मिनिट कांटो कहीशुं, अने पांच पांच सेकंडे करतो होय एने सेकंड कांटो, बराबर। जे सेकंड तो तमने खबर ज छे के सेकंड जे कांटो होय एकदम पातळो होय, लांबो होय अने ए पांच पांच सेकंड एटले झड़पथी खसतो होय, बराबर। हवे जो कि अहीं शुं कहेवामां छे कि घड़ियाळना ऊभा बे भाग जुओ, जेमां जमणी भागमां पास्ट दर्शावे छे, डाबी बाजूमां मिनिट प्रमाणे वीतवानो समय, वीतवानो समय छे ए टू थी दर्शावे छे, बराबर। एटले के धारो के अ क्वार्टर पास्ट पछी 15 मिनिट बाकी होय तो आपणे शुं बोलीए, 15 मिनिट वीती गई होय तो क्वार्टर पास्ट शब्द बोलाय, अर्धो कलाक એટલે કે 30 મિનિટ ગઈ હોય તો હાફ પાસ્ટ, બરાબર। એવી રીતે 10 મિનિટ થઈ ગઈ હોય તો 10 મિનિટ્સ પાસ્ટ, કે 10 મિનિટ જતી રહી છે। એવી રીતે 15 મિનિટ બાકી છે કે 10 વાગ્યા છે, ધારો કે 9:45 થઈ છે, એટલે 9:45 આપણે 9:50 બોલીશું, તો 9:50 બાકીયા હોય તો એને ક્વાર્ટર ટુ એવી રીતે બોલે, ક્વાર્ટર ટુ 10, પછી 20 મિનિટ્સ 2 એટલે કે 10 મિનિટ વીતવાની બાકી છે। 15 મિનિટ હોય તો આપણે ક્વાર્ટર ટુ 10 બોલી શકીએ, પણ 10 વાગવાની અંદર 10 મિનિટની વાર હોય તો આપણે એવી રીતે બોલી શકીએ 10:50, બરાબર। તો આવી રીતે આપણે ઘડિયાળને જોઈશું કે અડધો કલાક થાય તો હાફ પાસ્ટ, 15 મિનિટ થઈ ગઈ હોય તો ક્વાર્ટર પાસ્ટ, 15 મિનિટ વીતી ગઈ હોય તો ક્વાર્ટર પાસ્ટ, પરંતુ 10 મિનિટ જો વીતી ગઈ હોય તો 10 મિનિટ્સ પાસ્ટ। એવી રીતે 15 મિનિટ બાકી હોય, કંઈક વાગવામાં 15 મિનિટ બાકી હોય તો ક્વાર્ટર ટુ શબ્દનો ઉલ્લેખ કરવાનો, એવી રીતે 10 મિનિટ બાકી હોય તો 9 વાગવામાં 10 મિનિટ બાકી હોય તો 9 મિનિટ્સ ટુ 9 9 વાગવામાં 10 મિનિટ બાકી છે તો આપણે એવી રીતે લખી શકાય 10 મિનિટ્સ ટુ 9, બરાબર। તો ટુનો ઉલ્લેખ જ્યારે બાકી હોય ત્યારે, અને વીતી ગયો હોય એના માટે પાસ્ટ વપરાય, અડધો કલાક માટે તો હાફ પાસ્ટ છે જ। જેમ કે અહીંયા એક આપણને એક માળખું આપ્યું છે કે કેટલા વાગ્યા છે, ઉદાહરણ તરીકે આપણને દર્શાવ્યા છે કે કેટલા વાગ્યા છે એને કઈ રીતે બોલાય, ધારો કે 5 વાગ્યા છે અહીંયા તો એને 5 o'clock કહેવાય, 2:15 થઈ છે એટલે કે 2:15 થયા છે તો ક્વાર્ટર પાસ્ટ 2, બરાબર। એવી રીતે 3:30 એટલે કે 3:30 એટલે કે 3:30 વાગ્યા છે, જો 3:30 વાગ્યા હોય તો 3 વાગ્યાનો અડધો કલાક ગયો છે એટલે હાફ પાસ્ટ 3 એવું આપણે બોલી શકીએ, બરાબર। અહીંયા તમે આ જે ઉદાહરણમાં ફક્ત ધ્યાન આપશો તો આખો પાઠ તમને સમજણ પડી જશે, એટલે ઉદાહરણ છે આ જે ઉદાહરણ છે એને તમે 10 વખત ખાલી એક વખત વાંચી જાઓ, 10 વખત તમે એમ મનમાં ટ્રાય કરી દો કે આ વસ્તુ છે અને આમ કહેવાય, તો ઇઝીલી તમે આખી એક્સરસાઇઝ કરી શકો છો, બરાબર। આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એક્સરસાઇઝ કઈ રીતે આપણે કરવાની છે, પણ ફક્ત આને સમજી લેવાનું કે 5 વાગ્યા છે તેનો 5 o'clock કહેવાય છે, બરાબર। 2:15 કરી 2 વાગ્યા અને પછી 15 મિનિટ ઉપર થઈ ગઈ એટલે કે 2:15 થઈ ગયા, તો 2:15ને એવી રીતે બોલાય કે ક્વાર્ટર પાસ્ટ 2, એવી રીતે 3:30 જતી રહી છે તો 3:30 વાગ્યા છે અને હાફ પાસ્ટ 3, એવી રીતે 4:45 છે એટલે કે 4:45 થઈ છે એટલે 4:45 થયા, તો 4:45ને ક્વાર્ટર 2:05 ક્વાર્ટર એટલે 15 મિનિટનો સમયગાળો થયો, કે 15 મિનિટ કેટલા વાગવામાં બાકી છે તો 5 વાગવામાં, બરાબર। એવી રીતે 5 વાગ્યા અને 10 મિનિટ થઈ છે તો 10 મિનિટ્સ પાસ્ટ કે 3:10 જતી રહી છે, કોના ઉપર તો 5 ઉપર, કે 5 વાગ્યા છે અને 10 મિનિટ જતી રહી છે, તો અહીંયા પછી 6:25 થઈ છે તો 25 મિનિટ્સ પાસ્ટ 6, એવી રીતે અહીંયા 8:40 થઈ છે તો 9 વાગવામાં કેટલી મિનિટ બાકી હોય, 20 મિનિટ બાકી હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે 20 મિનિટ્સ ટુ 9, કે 9 વાગવામાં 20 મિનિટ મળી વાગશે,
એવી રીતે અહીંયા 10 અને 50 એટલે કે 11 વાગવાની અંદર 10 મિનિટ બાકી હોય તો આપણે એવી રીતે લખી શકાય કે 10 મિનિટ્સ ટુ 11 કે 11 વાગવાની અંદર 10 મિનિટની વાર છે. બરાબર, તો આવી રીતે તમારે સમજવાનું છે કે ફક્ત તમે ઉદાહરણો આટલા જોશો ને તો તમને ઇઝીલી ખબર પડી જશે. બરાબર, કે જેટલી મિનિટ બાકી હોય તો એને 10 મિનિટ્સ બાકી હોય તો એવી રીતે બોલાય કે 10 મિનિટ્સ ટુ 5 એટલે કે 5 વાગ્યામાં 10 મિનિટની બહાર છે. પણ 5 વાગ્યાને 10 મિનિટ ઉપર થઈ ગઈ હોય તો 10 પાસ્ટ 5 કે 5 વાગ્યાને 10 મિનિટ ઉપર જતી રહી છે. તો આવી રીતે તમારે આને સમજવાનું છે. એક વખત તમે પાના નંબર 38 બરાબર અને પાના નંબર 39 આ બે પત્તા ઉપર એક્સરસાઇઝની આગળની જે વસ્તુ છે એ તમે દોરી અને લખી દેજો તો તમને ઇઝીલી ખબર પડી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝથી જોઈશું.